करते गोरा तू भार। हरी हरे बात करो जो भगत। હરી હારે તો આખો દી વાતો કરતો જાઉં છું દેવી। ઈ તો તમારું હાંભળે છે ને એટલે ભગત। હરી હવનું હાંભળે છે પણ આ ગોરા મારા છે ને ઈ હમણા ના થાંભળતા। ક્યાં ગયા બે છોકરાઓ? ઈ ભાઈ તો ક્યાર ના એકબીજાને વાયે દોડતા ફરે છે ને ગોરા તો એટલો દોડતા દોડતા આગળ નીકળી ગયો ને કે છોરા હજી એને ગોતતો ફરે છે। એને છે ને દોડવામાં કોઈ નો પોગે દેવી, પછી તોફાનમાં હોય કે શ્રદ્ધામાં, એનું છે ને કાનુડા જેવું છે, આખા ગામમાં છે ને તોફાનો કરતો ફરે અને પછી ક્યાં હલવા છે ને એટલે તમને આવીને વાલ કરશે। હું પણ જોઉં છું તું મને કેવી રીતે પકડે છે। મને નથી પકડ્યો, હું જાતે જ પકડાઈ ગયો છું। એ તો પકડાઈ ગયા પછી હંદર લોકો આવું જ કે એમ? ચલ માની લઈએ કે તે મને પકડી લીધો, પણ એ તો હું આ વેશમાં આવ્યો છું ને એટલે, બાકી જો હું વેશ બદલીને આવું તો તું મને ઓળખી પણ ના શકે। ના, હું તમને કોઈ પણ વેશમાં જોઉં તો હું તમને ઓળખી જ જાઉં। ના ના, ખોટી વાત, મારા બધા જ ભક્તો મને આ વેશમાં જ ઓળખી શકે। હું ખાલી તમારો ભક્ત ન, ભાઈબંધ પણ છું, ને ભાઈબંધને તો કોઈ પણ વેશમાં પારખી જવાય। અચ્છા, તો લાગી શરત? કેવી શરત? જો હું ગામમાં વેશ બદલીને નીકળીશ, જો તું મને ઓળખી ગયો તો તું જીત્યો, પણ જો ના ઓળખી શક્યો તો હું જીત્યો। પણ જીતી ગયા પછી શું? જો તું જીતી ગયો ને તો હું તને વાર્તા કહીશ, પણ જો હું જીતી ગયો તો તારે મને વાર્તા કહેવી પડશે। બોલ, છે મંજૂર? શું વિચારે છે ગોરા? શરત થી ગભરાઈ ગયો કે શું? હું કૃષ્ણ ભક્ત છું, કૃષ્ણ ભક્ત કોઈ દી ગભરાય નહીં, મને શરત મંજૂર છે, પણ વિચારીને રાખજો કે તમારે મને કઈ વાર્તા કહેવાની છે। હજી એકવાર વિચારી લે ગોરા, હું ગામમાં વેશ બદલીને નીકળવાનો છું। એમાં વિચારવાનું હોય તમે કોઈ પણ વેશ બદલીને આવો તો હું તમને ઓળખી જ લઈશ। બાપા કહે છે કે કૃષ્ણને ગોતવા બહુ વહેલા છે, એ ગમે ન્યા જાય પણ હૃદયની બહાર ન જાય। ભાઈબંધ, ઓ ભાઈબંધ, કઈ વાંધો નહીં, તમે ગમે તે વેશ બદલીને આવો તો હું તમને જોતા વેતા જ ઓળખી લઈશ। અત્યા હવે મારે હાવ શાંતિ થઈ ગયો, આ મારો પહેલો છે ને એની ખેતર અને ખોરડું હંધું હાજમી લીધું તો, અને આયા મારું જીવન સંભાળે એવી કોઈ જળતી જ નથી। માધા કાકા, હવે તમે તો હાવ નવરા થઈ ગયા નહીં, તો આ તમે જ કોક છોડી ગોતો ને મારે હાટું હે? જો ઓલો ગોરા છે ને હાવ નવરો છે, ઈને કે આ છોડી ગોતવાનું, ઈ ગોતી દે ગોરા। ઓ ગોરા, આયા આવતો આટલા ઉતાવળે ક્યાં આવી પડ્યો? હે, અત્યારે મારે બહુ ઉતાવળ છે માધે કાકા, મને જ આવવા દો। તમારે તો ઘણી જમીનો જોવાની હોય ને હે ગોરા શેઠ, એટલે ઉતાવળ તો હોય ને હે? મેં ટીકડી ઉડાડો છો? ના ના, હોતું હશે, તમે તો ગોરા શેઠ છો હે, પણ ગોરા આ લખ્યા માટે છે ને સોળી ગોતી દે ને। લખ્યા કાકા, તમે તમારી છોડી ખોઈ નાખી। અલ્યા એક હું બોલે છે, હું કઈ છોડી ખોઈ નાખી? માધા કાકા કે છે
એ છોરી ગોતવાની છે, જે ખોવાયું હોય એ જ ગોતવાનું હોય ને. અતારે મારે કઈ ગોતવાનું છે એટલે હું જાઉં છું. અને લાખા કાકા, ચોરી આમ બે રહે ન મળે, એને ગોતવાએ જવું પડે. હા હવે, પણ આ તું શું ગોતવા નીકળ્યો છે? મારા ભાઈબંધને. કોને? કેશવને? હા, કેશવને. તમે કેમ આવું કર્યું? તમે કેમ મને પકડી લીધો? એવું બતાવો કે મારા પહેલા તમે મને પકડો છે. તમે ગમે એ કયો, પણ તમારે મારવું પડશે કે મેં તમને પહેલા પકડ્યા છે. અને હું જ સરત જીતી ગયો છું. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે કોઈ પણ વેશ લ્યો તો હું તમને ઓળખી જ જાઉં. હાલો હવે મને વાર્તા સંભળાવો. તમે કેમ કઈ બોલતા નથી? હારી ગયા એટલે દુખી થઈ ગયા? રુકમણી, તમે વ્યર્થ ચિંતા કરો છો. નિયતિમાં જે લખ્યું છે એ તો થવાનું જ છે. અને હવે નિયતિ પણ ઈચ્છે છે કે ગોરા પૃષ્ઠના દર્શન કરે. મને સમજાઈ નથી રહ્યું કે ગોરાના કૃષ્ણ મંદિરના પ્રવેશ પર ખુશ થાવ કે પૂજારી એના પર ગુસ્સો કરશે એ વિચારીને દુઃખી થાવ. પ્રવેશમાં તો હંમેશા આનંદ જ હોય છે રુકમણી. બગીચામાં પતંગિયા આવે એ તો ફૂલોની શોભામાં અભિવૃદ્ધિ કહેવાય. તમે ગોરાનું કૃષ્ણ મંદિરમાં સ્વાગત નહીં કરો? પણ તમારી મૂર્તિ બહુ સુંદર છે. એકદમ તમારા જેવી. શું છે આ બધું? કેમ ભેગા થયા છો અહીંયા ગાડી બધા? આ મંદિર આગળ મેળો શેનો ભરાયો છે? પૂજારી બાપા, હારું થયું તમે આવી ગયા. પૂજારી બાપા, અમારો ગોરા છે ને બહુ મોટા સંકટમાં આવી ગયો છે. તો મારા જ પાસે જાઓ ને, અહીંયા શું કામ આવ્યા છો? પણ પૂજારી બાપા, એક ઘેલો માણો અમારા ગોરાને બળજબરી કરીને અંદર મંદિરમાં લઈ ગયો છે. તમે કાંક કરો, નગર ઈ ઘેલો મારા ગોરાને કાંક કરી નાખશે.